नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनल में। आज आप धोरण आठ माना मेथ्स विषय चैप्टर तीजो चतुष्कोणनी समझ ने प्रेक्टिस वर्कना स्वाध्याय 3.1 नो आ पाठ छे बीजो। अगाउ एक पाठ मूकी दीधो जेमा प्रश्न पहेलो बीजो आपणे शीख्या। हवे जो आपणे तीजो प्रश्न कि बहुकोणनी बाजूनी संख्या परथी बहुकोणनी अंदरना बधा खूणाना मापनो सरवाळो शोधवानो सूत्र लखो अने बहुकोणना अंदरना मापना जे सरवाळा छे शोधवाना छे। तो सौथी पहेला आपणे पूछे चार, बराबर। हवे एना अंदरना जे खूणा छे मापनो सरवाळो शोधवानो। हवे पहेला बाजू केटली छे चार, तो के चार बाजू ओना बहुकोण माटे આપણે એન બરાબર કેટલા લેવાના? ચાર લેવાના છે। અને સૂત્ર આપણે છે એન માઇનસ બે ગુણકમાં 180 અંશ। એન માઇનસ આ સૂત્ર છે અંદરના જે બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર છે એન માઇનસ બે ગુણાકારમાં 180। એન આપણે લીધી ચાર, तो कि चार माथी बे जाए गुणाकर में 180 अंश। चार माथी बे जाए एटले बे गुणिया 180 अंश। हवे 18 बे ने 36 पाछा लगाड्यो मीडू एटले 360 अंश। पहेलानो जवाब आपणे चार जो बाजूवाळा होय बहुकोण तो एनो अंदरना बधा खूणानो सरवाळो 360 अंश थाय छे। त्यारबाद आपणे जोईए बीजी रकम पांचमो के પાંચ બાજુવાળા એટલે કે પંચકોણ જેને કહે છે પાંચ બાજુઓના બહુકોણનો માટે એન બરાબર પાંચ થશે, બરાબર। તો સૂત્ર છે એન માઇનસ બે ગુણકમાં 180 અંશ। એન છે પાંચ, પાંચમાંથી બે બાદ કરવાના ગુણકમાં 180 અંશ। પાંચમાંથી બે જાય એટલે કે ત્રણ, ત્રણ ગુણ્યા 180 અંશ। 18 3 54 પાછા લગાડ્યો મીંડું એટલે 540 અંશ એમનો જવાબ મળશે આપને। ત્યારબાદ છે છ, કે જેના છ બાજુઓના જે બહુકોણ માટે એન બરાબર થશે છ। સૂત્ર છે એન માઇનસ બે ગુણાકારમાં 180 અંશ। સૂત્ર તો લખવાનું જ, બરાબર। હવે એનમાં આપણે કિંમત મૂકવાની છે કેટલી છે છ, છ માઇનસ બે ગુણકમાં 180 અંશ। છમાંથી બે જાય એટલે આવશે ચાર ગુણ્યા 180 અંશ। હવે 18 4 72 પાછળ લગાડ્યું મીંડું એટલે 720 અંશ એ છ બાજુ બહુકોણના અંદરના જે ખૂણા છે એનો કુલ સરવાળો થશે 720 અંશ। હવે આપણે સાત છે, તો કે સાત બાજુઓના જે બહુકોણ છે માટે એન બરાબર સાત થશે। સૂત્ર છે એન માઇનસ બે ગુણાકારમાં 180 અંશ। એન એટલે કે સાત માઇનસ બે ગુણાકારમાં 180 અંશ। સાતમાંથી બે જાય એટલે કે પાંચ, પાંચ ગુણ્યા 180 અંશ એટલે કે 18 5 90 એટલે કે 90 પાછળ લગાડ્યો મીંડું એટલે 900, બરાબર। સાત બાજુવાળા બહુકોણ હોય તો એના બધા ખૂણાનો સરવાળો અંદરનો 900 અંશ થાય છે, 900, બરાબર। ત્યારબાદ આપણે જોઈએ છીએ દાખલા નંબર પાંચ। હવે જે નવ બાજુવાળા, તો કે નવ બાજુવાળા જે બહુકોણ માટે એન બરાબર આપણે લઈશું નવ। સૂત્ર છે એન માઇનસ બે ગુણાકમાં 180 અંશ। એનની કિંમત મૂકીએ આપણે નવ ઓછા બે ગુણાકારમાં 180 અંશ
नौ ओछा बे एटले के सात गुणाकार में 180 अंश, 18 सात 126 थाय बराबर, तो 126 पाछा लगाड़ू मींडू ए 1260 अंश थे। एज रीतना 10 बाजूवाला के 10 बाजूवाला बहुकोण छे माटे एन बराबर 10 लेवानी, सूत्र एन माइनस बे गुणाक में 180 अंश। एन केटली छे के 10, 10 ओछा बे गुणाक में 180 अंश, 10 माथी बे जाए एटले के 8 आवशे गुणाक में 180 अंश, 18 8 144 पाछा लगाड़ मींडू એટલે 1440 થઈ ગયા બરાબર બધા ખૂણાનો સરવાળો। હવે જો આપણે સાતમો દાખલો, સાતમો દાખલામાં આપણે આપી છે ત્રણ બાજુ એટલે કે ત્રણ બાજુવાળા બહુકોણમાં સરવાળા માટે એન બરાબર આપણે કેટલી બાજુ આપી ત્રણ, તો સૂત્ર છે એન માઇનસ બે ગુણકમાં 180 અંશ, એનની કિંમત છે 3, તો 3 ઓછા 2 ગુણકમાં 180 અંશ, 3માંથી 2 જાય એટલે 1 ગુણકમાં 180 અંશ, 180 ગુણ્યા 1 કરીએ એટલે 180 જવાબ આપણે મળશે। ત્યારબાદ જોઈએ હવે આપણે 12 બાજુવાળા કે 12 બાજુવાળા બહુકોણ માટે એન બરાબર 12, સૂત્ર કરીએ એન ઓછા 2 ગુણકમાં 180 અંશ, એન એટલે કે 12 ઓછા 2 ગુણકમાં 180 અંશ, 12માંથી 2 જાય એટલે કે આવશે 10 ગુણ્યા 180 અંશ, 18 ગુણ્યા 1 કરીએ એટલે 18 થયા, પાછળ કેટલા મીંડા 2 મીંડા થશે, એક 10નું અને એક 180નું એટલે 1800 અંશ। એ 12 બાજુવાળા બહુકોણ માટેના અંદરના બધા ખૂણાનો સરવાળો આપણે મળી જશે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેની બાજુઓ ધરાવતા બહુકોણના આપણે નામ લખવાના છે, કે આ ત્રણ બાજુવાળા બહુકોણ છે તેને આપણે શું કહેવાય એ આપણે એના નામ લખીને આ બતાવીએ, કે ત્રણ બાજુવાળા છે તેને આપણે કહેશું ત્રિકોણ, ચાર બાજુ જેને હોય તો ચાર બાજુ હોય એને કહેવાય ચતુષ્કોણ, પાંચ બાજુ હોય એને કહેવાય પંચકોણ, જેની છ બાજુ છે એને કહેવાય ષટ્કોણ, સાત બાજુ છે એને કહેવાય સપ્તકોણ, સપ્ત આઠ બાજુ છે એને કહેવાય અષ્ટકોણ, નવ બાજુ છે એના નવ કોણ, જેની દસ બાજુ છે એને કહેવાય દસ કોણ। આમાં એકદમ ઈઝી છે, જો ત્રિકોણ ત્રણ હોય ને ત્રિકોણ, ત્રણનો ત્રણ, ચતનો ચાર, પંચનો પાંચ, ષટ એટલે છ થાય અને સપ્ત એટલે સાત, અષ્ટ એટલે કે આઠ, નવના તો નવ થઈ ગયા અને દસના દસ, આ રીતના તમે બહુકોણના નામ પણ યાદ રાખી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો, જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો, થેન્ક યુ, આભાર।